એક માણસ તરીકે આપણે બધા જ કોઈ ને કોઈ ધર્મમાં માનતા હોઈએ છીએ. આપણને આપણા ઈષ્ટ અલ્લાહ કે ઈસુ પર અપાર આસ્થા અને શ્રદ્ધા હોય છે, જે જીવનમાં આવતી આર્થિક, સામાજિક, માનસિક કે શારીરિક તકલીફો સામે લડવાની તાકાત આપે છે. પરંતુ ઘણી વખત આપણી આ શ્રદ્ધા અંધશ્રદ્ધામાં તબદીલ થઈ જાય છે, જેનો લાભ ઉઠાવી ઢોંગી દૂતારાઓ આપણને છેતરી જાય છે, જેના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. રાજ્યમાં આવા બનાવોને અટકાવવા માટે વિધાનસભામાં ગૃહમંત્રી દ્વારા અંધશ્રદ્ધા બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. નમસ્કાર, વિધાનસભાના ચોમાસું સત્રમાં અંધશ્રદ્ધા વિરોધી બિલ પસાર કરવામાં આવ્યું છે, તો શું છે આ બિલ, આવો વિગતવાર ચર્ચા કરીએ. સૌ પ્રથમ તો વાત કરીએ કે કેવા કૃત્યો અંધશ્રદ્ધામાં આવે છે અને ગુનાહિત કૃત્યો ગણાય છે. તો એમાં માનવ બલી, અઘોરી પ્રથા, કાળા જાદુ, આ પ્રકારના અન્ય અમાનવીય અનિષ્ટ કૃત્યોનું આચરણ, પ્રોત્સાહન, પ્રચાર પ્રસાર હોય કે પછી ભૂત ડાકણ કે દુષ્ટ આત્માને શરીરમાંથી બહાર કાઢવાના બહાને જે તે વ્યક્તિને દોરડા કે સાંકળથી બાંધીને લાકડી કે ચાબુકથી માર મારવો, મરચાનો ધુમાડો કરી વાળથી બાંધી છત પર લટકાવવા, શરીર પર ગરમ પદાર્થથી ડામ આપવા, પગરખા પલાળેલું પાણી પીવડાવવું કે માનવ મળમૂત્ર બળજબરીથી વ્યક્તિના મોઢામાં મૂકવા, કહેવાતા ચમત્કારોનું પ્રદર્શન કરવું અને તેના પ્રચાર પ્રસાર દ્વારા લોકોને છેતરવા, દિવ્ય શક્તિની કૃપા મેળવવાના હેતુથી કિંમતી ચીજો, ખજાનો મળવાની લાલચ આપી અઘોરી કૃત્યો, કાળા જાદુના કૃત્યો કે અન્ય અમાનવીય કૃત્યો કરી કોઈના જીવનને ભય કે ગંભીર ઈજા પહોંચાડવી. આગળ વાત કરીએ તો આ સિવાય જે તે વ્યક્તિ પર અગમ્ય શક્તિનો પ્રભાવ છે, તેઓ સામેવાળાના મનમાં ભય પેદા કરવો તથા ડાકણ કે શૈતાનનો અવતાર છે તેની હાજરીથી ઢોરની દૂધ આપવાની ક્ષમતા ઘટે છે, તે દુર્ભાગ્યતા લાવે છે કે રોગચાળો લાવે છે, તેવા આક્ષેપો લગાડવા, મંત્ર તંત્રથી ભૂત ચુડેલને બોલાવવાની ધમકી આપી લોકોના મનમાં ભય ઊભો કરવો, કૂતરું, સાપ કે વીછી કરડવાના કિસ્સામાં કે અન્ય કોઈપણ માંદગીમાં વ્યક્તિને તબીબી સારવાર કરતાં અટકાવવી અને દોરા, ધાગા, તંત્ર મંત્રથી સારવાર આપવી, આંગળીઓ દ્વારા શસ્ત્રક્રિયા કરવાનો દાવો કરવો અથવા સ્ત્રીના ગર્ભમાં રહેલા ગર્ભનું લિંગ બદલવાનો દાવો કરવો, પોતાનામાં વિશેષ અલૌકિક શક્તિઓ હાજર છે અને તેનો ભક્ત પાછલા જન્મમાં તેની પત્ની, પતિ અથવા પ્રેમી હતો તેવું દર્શાવી આવી વ્યક્તિ સાથે જાતીય પ્રવૃત્તિમાં જોડાવવું કે અલૌકિક શક્તિ દ્વારા માતૃત્વની ખાતરી આપી ગર્ભ ધારણ કરવામાં અસમર્થ હોય તેવી સ્ત્રી સાથે જાતીય સંબંધો બાંધવા, આ તમામ પ્રકારની બાબતનો અંધશ્રદ્ધામાં અને ગુનાહિત કૃત્યમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કઈ પ્રવૃત્તિઓને ગુનાહિત નહીં ગણાય? કોઈ પણ દૈવ્ય સ્થાનની પ્રદક્ષિણા, પરિક્રમા, યાત્રા, ઉપાસના, હરિપથ, કીર્તન, પ્રવચન, ભજન, પ્રાચીન અને પરંપરાગત વિદ્યાઓ અને કળાઓનો ઉપદેશ, તેનો અભ્યાસ, પ્રચાર પ્રસાર તેમજ મૃત સંતોના ચમત્કારો, ધાર્મિક ઉપદેશકોના ચમત્કારો કે જેનાથી શારીરિક ઈજા કે આર્થિક નુકસાન થતું નથી તે વિશેના સાહિત્યનો પ્રચાર અને પ્રસાર કરવો. આ સિવાય ઘર, મંદિર, દરગાહ, ગુરુદ્વારા, ચર્ચ અથવા અન્ય ધાર્મિક સ્થળોએ પ્રાર્થના, ઉપાસના અને તમામ ધાર્મિક વિધિઓ જેનાથી શારીરિક હાનિ કે આર્થિક નુકસાન ના થતું હોય, તમામ ધાર્મિક ઉજવણી, તહેવાર, પ્રાર્થના, સરઘસ અને તેને લગતા અન્ય કોઈપણ કાર્યો જેમ કે મન્નત, નવાઝ, મોહરમ, શોભાયાત્રા અને અન્ય તમામ ધાર્મિક વિધિ કરવી. ધાર્મિક વિધિઓ અનુસાર બાળકોના કાન અને નાક વિધવા કે મુંડન જેવી ધાર્મિક વિધિ કરવી, તેમજ વાસ્તુશાસ્ત્ર અને ભૂગર્ભજળના સ્ત્રોતને લગતી સલાહ, જ્યોતિષીની સલાહ આપવી વગેરે પ્રવૃત્તિઓને ગુનાહિત નહીં ગણાય. આવા કૃત્યો આચરતા ગુનેગારોને શું સજા મળે, શું છે જોગવાઈ, આવો જાણીએ. આ કાયદાનો ભંગ કરવા બદલ 6 માસથી લઈને 7 વર્ષ સુધીની કેદની સજા અને 5,000 થી 50,000 રૂપિયા સુધીની દંડની જોગવાઈ કરવામાં આવી છે. એટલું જ નહીં, ગુનામાં મદદ કરનાર અથવા ગુનો કરવાનો પ્રયત્ન કરનારને પણ ગુનેગાર માની તે મુજબ સજા કરવામાં આવશે. આ ગુના હેઠળ આરોપીને પકડવા માટેની સીધી સત્તા પોલીસને આપવામાં આવી છે. આ ઉપરાંત કાયદા અંગે ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવા વિજિલન્સ ઓફિસરની નિયુક્તિની પણ જોગવાઈ કરવામાં આવી છે. વિજિલન્સ ઓફિસરે પોતાના અધિકાર ક્ષેત્રના વિસ્તારમાં સૂચિત કાયદામાં જણાવેલ ગુનાઓ શોધી કાઢવા અને અટકાવવા, ભોગ બનનાર કે તેના પરિવારના સભ્ય દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કર્યા પછી તેના પર યોગ્ય અને ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવા અને સંબંધિત પોલીસ સ્ટેશને જરૂરી સલાહ, માર્ગદર્શન અને મદદ આપવાની રહેશે. વિજિલન્સ ઓફિસરની ફરજમાં અવરોધ કે બાધા કરનારને 3 માસની કેદ અથવા 5,000 સુધીના દંડ સાથેની જોગવાઈ કરવામાં આવી છે, જેથી વિજિલન્સ ઓફિસર પોતાનું કાર્ય સારી રીતે કરી શકે.
વિધાનસભામાં સર્વાનુમતિથી આ કાયદો પસાર થયા બાદ વિપક્ષે પણ ટિપ્પણી કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે અમે 2008માં આ જ પ્રકારનું બિલ લઈને આવ્યા હતા જ્યારે સત્તામાં ભાજપની સરકાર હતી, પરંતુ ભાજપે કોંગ્રેસનું પ્રાઇવેટ બિલ પાસ નહોતું કર્યું. ત્યારે કોંગ્રેસ તરફથી પ્રસ્તાવ મુકાયો હતો અને હવે ભાજપ સરકારે મૂક્યો છે. 2008ના બિલનો મેં પણ અભ્યાસ કર્યો છે, જેમાં અમે લાવેલું બિલ અને સરકારે રજૂ કરેલું બિલ લગભગ એક સમાન છે. તો આ હતી અંધશ્રદ્ધા વિરોધી બિલની સમગ્ર માહિતી. આવા જ માહિતીસભર વિડીયો સહિત ગુજરાત દેશ દુનિયાના સમાચાર માટે જોડાયેલા રહો નવ ગુજરાત સમય સાથે.